से ना रुके हम, बरसी से चले हम, बादल सा गरजे हम, सावन सा बरसे हम, सूरज सा चमके हम, स्कूल चले हम, स्कूल चले हम, ओ से ना रुके। नमस्कार विद्यार्थी मित्रों, श्री सनफ्लावर विद्यालय तरफ थी आपनो हार्दिक स्वागत छे। हूँ सिंधु युवराज साहेब। आज आप धोरण 12 नी अंदर भूगोल विषय में पाठ नंबर 11 विषय अपने समझूती मेळवानी छे। आम जोवा जोईए तो माहितीना स्त्रोत अने तेनु संकलन विषय अने सारणीकरण विषय घणी बधी माहिती मेळवी, एना आलेख विषय माहिती मेळवी। आपणे आगळना भागनी अंदर मध्यवर्ती स्थितिना जे माप छे, मध्यक, मध्यस्थ अने बहुलक, एना विषे पण थोडीक चर्चाओ करी हती। एटले तमने खासी एवी माहिती तो हती अने थोडीक वधारे आगळना भागना, कदाच આગળનો ભાગ ના જોયો તો તમે ભાગ જોઈ લીજો તો મધ્યક વિશે ઘણી બધી માહિતી પ્રાપ્ત થશે। અને આગળના ભાગની અંદર આપણે મધ્યક વિશેની વ્યાખ્યા જોઈ હતી, ત્યાંથી આપણે અટકાવી દેવામાં આવ્યું હતું કે મધ્યક એટલે શું, તો એ તમામ વિશે આપણે ચર્ચા કરી હતી। છતાં પણ આજે થોડુંક આપણે રિવિઝન કરી લઈશું, જેથી કરી મધ્યક વિશે તમને ઘણી બધી માહિતી પ્રાપ્ત થાય અને એક સમજવામાં ખૂબ જ સરળતા રહે। તો પહેલી વાત કરીએ કે જે આપણે આંકડાકીય જે માહિતી છે, આંકડાકીય માહિતી છે અને એનું જે સરેરાશ માપવાની જે આ એક પ્રથા છે, એ વધુ પ્રચલિત આ મધ્યકની અંદર જોઈ છે કે દરેક બાબતની અંદર હોય કે આખા વર્ષની સરેરાશ કેટલું કામ થયું, સરેરાશ શું કામ થયું, સરેરાશ પાણી કેટલું આવ્યું, સરેરાશ કેટલી સંખ્યા થઈ, સ્કૂલ હોય તો સરેરાશ કેટલા માર્ક આવ્યા, આ દરેક આપણે સરેરાશ નામનો શબ્દ છે એટલે કે એવરેજ એવી કે જે બરાબર, અથવા આપણે કહીએ છીએ કે બાઇકની અંદર એવરેજ કેટલી આપે છે, તો એવરેજ એક પ્રકારનો સરેરાશ જ થાય। તો આ સરેરાશ માપવા માટે સૌથી જો વધારે પ્રચલિત પદ્ધતિ હોય તો આ મધ્યક છે। એ આપણે આના વિશે ઘણી બધી માહિતી પ્રાપ્ત કરી હતી આ મધ્યક। તો આજે આપણે મધ્યક વિશે આખું જાણવાનું છે, જે ક્યારેક 3 માર્કની અંદર પૂછાય છે, મોટાભાગે દાખલા પણ આવે છે અને દાખલા પૂછાય, ફરજિયાત પૂછાય છે અને દાખલા પણ સાવશેલા છે, જે આપણે આગળ એના વિશે આપણે માહિતી મેળવીશું। અત્યારે તો માત્ર આપણે મધ્યક એટલે શું, ક્યારેક વિકલ્પની અંદર, ખાલી જગ્યાની અંદર, એક વાક્યમાં ક્યારેક પૂછી લે જોઈએ। માહિતીના બધા અવલોકનો સરવાળો, ખાસ કે આપણને જે આંકડાકીય માહિતી આપી છે, પહેલેથી વાત કે આપણે સરેરાશ કોને ગોતવાની છે, તો એની માહિતી છે આપણે આગળ, કારણ કે માહિતી હોય તો જ આપણે એનો સરવાળો કરી શકીએ, તો એની સરેરાશ પણ કાઢી શકીએ। એટલે કોઈ પણ માહિતી હોય એના બધા જ અવલોકનોનો શું કરવાનો, સરવાળો કરવાનો છે। દરેક અવલોકનો સરવાળો કરીને તે સરવાળાને અવલોકનની કુલ સંખ્યા વડે ભાગવાથી, ખાસ ધ્યાન રાખવાનું બરાબર છે, એનો સરવાળો કરવાનો અને દરેક સરવાળો કરીને તે સરવાળાના અવલોકનની કુલ સંખ્યા વડે ભાગવાથી જે મૂલ્ય મળે એટલે કિંમત મળે તે મધ્યક કહેવામાં આવે છે। તો આંકડાકીય માહિતી આપણને આપેલી છે, એ દરેક માહિતીને પહેલાં સરવાળો કરશું, એ સરવાળો કર્યા બાદ એ માહિતી કુલ કેટલી છે, કેટલા અંકની છે કે કેટલી છે, એ દરેક માહિતી 5 માહિતી, 6 માહિતી, 7 માહિતી, એ દરેક સાથે એટલી સંખ્યા સાથેનો સર્વ હું કરશું, ભાગાકાર કરશું। આ ભાગાકારની નિશાની છે, તો ભાગાકાર કરશું અને ભાગાકાર કરીને જે કંઈ જવાબ મળે છે આપણને, જે મૂલ્ય મળે છે તેને આપણું કેટલું મધ્યક કહેવામાં આવે છે। હવે ખાસ સમજવા જેવું અને પરીક્ષાને પૂછાય એવું કે તેને લખવા માટે મધ્યકને લખવા માટે આપણે આવી સંજ્ઞાનો ઉપયોગ કરશું, પહેલાં એક્સ કરશું અને ઉપર આડો લીટો કરશું, આવી સંજ્ઞા જે આપણે લખેલી હોય તે આપણે એને મધ્યક સમજવાનો રહેશે, તો એને મધ્યક લખવામાં આવે છે અને તેને એક્સ બાર તરીકે વાંચન કરવામાં આવે છે, અને આપણે એક્સ બાર તરીકે વાંચન કરીએ છીએ, એક્સ નવભરી તો આવીને આપણે કરશું 12, એક્સ બાર તરીકે તે ઓળખાય છે અને એક્સ બાર તરીકે તેનું વાંચન પણ કરવામાં આવે છે। અહીંયા સુધી આપણે આગળના ભાગની અંદર વિડીયો જોયો હતો અને તમને માહિતી હતી, પણ આજે રિવિઝન કરી દીધું। હવે આગળ જોવાનું છે કે એક્સ બાર છે, તમને પરીક્ષાની અંદર પૂછાય કે મધ્યકને કયા સંકેતની અંદર દર્શાવવામાં આવે છે, વિકલ્પ વિકલ્પો એ બી સી ડી એમ પી ક્યુ આર એક્સ બાર, જે તો આપણે આવી નિશાની હોય તો મધ્યક તરીકેની ગણતરી કરવાની રહેશે, અથવા આવી નિશાની આપી કે આને કઈ રીતે વંચાય છે, કઈ રીતે ઓળખાય છે, તો ને એક્સ બાર તરીકે ઓળખાય છે। અવલોકનની જેટલી સંખ્યા હોય, સાંભળજો, જેટલી સંખ્યા હોય
તે મુજબ તેમને એક્સ વન એક્સ ટુ એક્સ થ્રી વગેરે 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 એવા ક્રમમાં લખવામાં આવે છે. પંદર વીસ પચીસ ધરી પાંચ આઠ નવ પચીસ પચાસ કેટલી પણ સંખ્યા હોય એ દરેક સંખ્યાને એક્સ વન એક્સ ટુ એક્સ થ્રી એક્સ થ્રી એક્સ ફોર એક્સ સિક્સ એક્સ પચાસ સુધી એક્સ ત્રીસ સુધી એક્સ ચાલીસ સુધી એક્સ દસ સુધી ગમે તેટલી સંખ્યા હોય એટલી સંખ્યા રીતે લખવામાં આવે છે. બધા અવલોકનના સરવાળાને ખાસ તેના જો મધ્યક વિશે આપણે માહિતી મેળવીએ કે દરેક અવલોકન જેટલા અવલોકનો હોય એનો જે સરવાળો આવે એને આ સંજ્ઞા દ્વારા સૂચવવામાં આવે છે. આપણે એક્સ વન એક્સ ટુ પચાસ ચાલીસ ત્રીસ સુધી જેટલી સંખ્યા લખી એ દરેકનો આપણે આ વાત કરીને કે શું કીધું, દરેકનો સરવાળો કરવાનો. તો એ સરવાળાનો જે કંઈ જવાબ આવે છે, જે કંઈ આન્સર આવે છે એ ડબલ્યુ દ્વારા દર્શાવવામાં આવે છે. જવાબના સરવાળાના જવાબને જવાબને આ સંજ્ઞા દ્વારા દર્શાવવામાં આવે છે. હવે તમે પ્રશ્ન થતો હોય છે કે આપણે આ સંજ્ઞા મધ્ય કયો અને આપણે એને એક્સ બાર કહીએ છીએ, તો આ સંજ્ઞાને કંઈક તો નામ આપવું હશે ને, કે નામ વગર તો કંઈ હોય નહીં. તેને નામ શું આપ્યું છે? તો તેને આપણે સિગ્મા નામે ઓળખવામાં આવે છે. શું કહેવાય? સિગ્મા. મધ્યક કઈ રીતે દર્શાવાય? તો એક્સ બારનું, એમનું, સિગ્માનું, એનનું, આ રીતે ચાર વિકલ્પો આપેલા છે. એ બરાબર એક્સ બાર, બી બરાબર સિગ્મા, સી બરાબર એમ, ડી બરાબર એન. તો એમાં જવાબ આવશે એક્સ બાર. જો સિગ્માનું પૂછ્યું કે સિગ્માને કઈ રીતે દર્શાવવામાં આવે છે, તો આપણે આ દર્શાવવાનું ખાસ તમારા ધ્યાન રાખવાનું છે. કારણ કે પરીક્ષાની અંદર આ બંને વારંવાર પૂછાતા હોય છે અને એકાદો વિકલ્પ હશે હશે અને હશે જ એ અનુભવના આધારે કહી શકાય છે. તો આને સિગ્માને ઓળખવામાં આવે છે. હવે અવલોકનની કુલ સંખ્યા માટે એન લખાય છે. શું લખાય છે? એન. આપણે વાત કરીએ ને કે એક્સ વન એક્સ ટુ એક્સ થ્રી એક્સ ફોર એક્સ પચાસ દરેકને અવલોકન કુલ સંખ્યા કેટલી છે એ સંખ્યા લખવા માટે એન વપરાય છે. કુલ સંખ્યા માટે શું વપરાય? એન સંખ્યા વપરાય છે. અને આ વિગત સમજવા માટે આપણે એક સરસ મજાનું નાનું એવું ને ટચકડું એવું ઉદાહરણ આપણે જોઈશું કે ઉદાહરણ કઈ રીતે કહી શકાય. તો જોઈએ તો અહીં આપણે સાત વિદ્યાર્થીઓની ઊંચાઈના આંકડા સેન્ટીમીટરમાં આપેલા છે. કુલ આપણે સાત અવલોકનો લીધા છે. કેટલા અવલોકનો? સાત. સાત વિદ્યાર્થીને લીધા. એ સાતેય વિદ્યાર્થીની ઊંચાઈ કેટલી છે એ ઊંચાઈનું માપ જોઈશું અને દરેકે માપ આંકડાના સ્વરૂપમાં કે સેન્ટીમીટરમાં આપણને જોવા મળ્યા છે અને સેન્ટીમીટરની અંદર આપવામાં આવેલા છે અને આના આધારે આપણે એક મધ્યક શોધવાનો છે. બરોબર. તો આપણે જોઈએ કઈ રીતે મધ્યક શોધી શકાય છે. તો પહેલી વાત આપણે ઊંચાઈ આપવામાં આવેલી છે. તો એક તો જો 116 એક વિદ્યાર્થીની, બીજા વિદ્યાર્થીની 123 સેન્ટીમીટર ઊંચાઈ, ત્રીજાની 110, ચોથાની 114, પાંચમાની 122, છઠ્ઠાની 130 અને સાતમાની 125. કુલ સાત વિદ્યાર્થી, સાતે સાત વિદ્યાર્થીની ઊંચાઈ આપવામાં આવેલી છે. દરેકની અલગ અલગ ઊંચાઈ છે. આપણે સરેરાશ કોને કહેવાય, એવરેજ કોને કહેવાય એના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો 116, 123, 110, 114, 122, 130, 125 એવા સાત વિદ્યાર્થીઓની ઊંચાઈ અહીં આપવામાં આવી છે. તો હવે શું કરવાનું આપણે? તો આ ઉદાહરણોમાં સાત અવલોકનો છે નક્કી થઈ જાય. ગણી લો એક બે, આપણે ગણી લઈએ 1, 2, 3, 4, 5, 6 અને 7. તો સાત છે તો એ નક્કી થઈ ગયું કે સાત અવલોકનો છે. તે આ મુજબ લખવાના. આપણે આગળ ભણી ગયા હતી કે દરેક અવલોકનોની સંખ્યા હોય ને એક્સ વન એક્સ ટુ એ રીતે લખવાની. તો આપણે આજે એક્સ વન વત્તા એક્સ ટુ વત્તા એક્સ થ્રી વત્તા એક્સ ફોર વત્તા એક્સ ફાઇવ વત્તા એક્સ સિક્સ વત્તા એક્સ સેવન આ રીતે દર્શાવવાની રહેશે. એ પછી હાથની જગ્યાએ 8 હોય, 9 હોય, 10 હોય, જેટલા પણ અવલોકનો હોય દરેક અવલોકનને આ રીતે આપણે દર્શાવવાનું રહેશે. હવે
તેનું મૂલ્ય લખવાનું થશે. હવે આ એક્સ વન હે તો એક્સ વનનું મૂલ્ય શું, એક્સ ટુનું મૂલ્ય શું, એક્સ થ્રીનું, ફોરનું, ફાઇવ સિક્સ સેવનનું મૂલ્ય શું, એની કિંમત શું, એ આપણે લખવાનું થશે. તો આનું મૂલ્ય લખીએ તેથી તેનું સ્વરૂપ કેવું થશે એ નીચે પ્રમાણે આપણને જોવા મળશે. તો પહેલી વાત કે એક્સ વનનું મૂલ્ય શું હે, તો કે 116, એક્સ ટુનું 123, એક્સ થ્રીનું 110, એક્સ ફોરનું 114, એક્સ ફાઇવનું 122, એક્સ સીનું 130 અને એક્સ સેવનનું 125. હવે આ બધા જ અવલોકનો જે સ્વરૂપ થશે તો સાથીમાં શું કરતું જવાનું હે, અહીંયા સરસ મજાની નિશાની આપણને આપેલી છે. અહીંયા આ શેની નિશાની છે, તો તમને બધાને ખબર હશે કે આ દરેકે દરેક નિશાની શેની છે, સરવાળાની. શેની નિશાની છે, સરવાળાનો. ને આપણે આગળ વાત કરીએ કે દરેક પદ્ધતિને શું કરવો પડશે, સરવાળો. દરેક અવલોકનોનો સરવાળો કરવાનો હોય છે, સર્વ નિશાની આપેલી છે. તો આપણે જો આ નિશાની એવી યાદ કરો, આગળ આપણે કીધું હતું સિગ્મા બરાબર, કે દરેક અવલોકનના સરવાળાને શું દર્શાવાય, સિગ્મા. તો અહીં આપણે સરવાળો કરીએ છીએ એટલા માટે સિગ્મા દર્શાવેલો છે. તો જો દરેકની માપ છે 116 વત્તા 123 વત્તા 110 વત્તા 114 વત્તા 122 વત્તા 130 અને વત્તા 125. આ દરેકે દરેક સરવાળાની વાત કરીએ, એ તમે ઊભો સરવાળો પણ રફ કાર્યની અંદર આ સરવાળો ઊભો કરી શકો અથવા તો આડો પણ કરી શકો છો બરાબર. એ દરેક સરવાળાનો જો જવાબ કેટલો કેટલો આવશે, 840 જવાબ આવશે. અને જો દર્શાવ્યું સિગ્મા દર્શાવેલું છે, સિગ્મા બરાબર 840. હવે આટલું આપણે સમજી ગયા તો એક આના આધારે આપણને એક સરસ મજાની માહિતી પ્રાપ્ત થાય છે. એ દરેક માહિતીનું સૌથી મહત્ત્વનું હતું આ સૂત્રની વાત છે બરાબર. આ સૂત્ર આપણે મૂકતા આવડવું જોઈએ, કારણ કે મધ્યક શોધવા માટે તમારે એક સૂત્રની જરૂર પડે છે બરાબર. એમનામ સરેરાશ ક્યાંય જોવા મળતી નથી. એના આધારે જુઓ કે મધ્યકની આપણે વ્યાખ્યા જોઈશું કે માહિતીના બધા અવલોકનનો સરવાળો કરીને બરાબર. આ મધ્યકની વ્યાખ્યા છે, તો બધા અવલોકનો આપણે સરવાળો કર્યો, બધા અવલોકનો સરવાળો કરીને તે સરવાળાને અવલોકનની કુલ સંખ્યા વડે ભાગવાના છે. એટલે દરેક અવલોકનની સંખ્યા વડે એટલે કુલ કેટલા, 7 અવલોકનો છે. કેટલા છે, 7. તો આપણે 7 વડે ભાગવાના થશે. તો એના બરાબર આપણે શું કીધું હોય કે અવલોકનની કુલ સંખ્યા કેના વડે લખાય, એન વડે. તો આપણે સરસ મજાના એન લખેલા છે. પછી જોઈએ કે અવલોકનની કુલ સંખ્યા વડે શું કરવાનું, ભાગવાથી જે મૂલ્ય મળે છે એ મૂલ્યને શું કહેવાય, મધ્યક કહેવામાં આવે છે. તો એક્સ બાર, તો આપણે એક્સ બારનું મતલબ શું કરશું આપણે, મધ્યક બરાબર. બીજું સિગ્મા એક્સ આઈ, તો સિગ્મા બરાબર શું થયું કે દરેક અવલોકનો સરવાળો. તો અહીંયા આપણે શું કરશું, અહીંયા સરવાળો કરશું કેટલા, દરેક અવલોકનનો. હવે જો મધ્યક મળી ગયું અને દરેકનો સરવાળો મળી ગયો, છેદમાં શું કીધું, કુલ સંખ્યા નીચે દર્શાવવાનું એન. તો આપણે એન લઈશું, તો આ છે કુલ સંખ્યા. તો અહીંયા આપણે શું જવાબ આવશે, 840 લખશું બરાબર. નીચે કુલ કેટલી સંખ્યા છે, તો કે 1, 2, 3, 4, 5, 6 અને 7. તો આપણે અહીંયા 7 મૂકશું. આ બંનેનું ભાગાકાર કરશું તો આપણને સરસ મજાનો મધ્યક મળશે. તો આ હતું મધ્યક વિશે આપણી પૂરી માહિતી, જેની આપણે આગળના ભાગની અંદર બીજું ભણશું બરાબર. આનું આગળથી આપણે કામ ચાલુ કરશું. ધન્યવાદ.